नमस्कार विद्यार्थी मित्रों, अत्यारना आ समय में COVID-19 नामनी कोरोना वायरस की महामारी ना लीधे शैक्षणिक वर्ष 2020-21 में शैक्षणिक क्षेत्र खूब ज माठी असर पड़ी है। आवा समय अपनी कॉलेज द्वारा एक नवीन प्रयास ऑनलाइन शिक्षण थकी निर्णय करवामां आवी रह्यो छे। अत्यारना समय में विद्यार्थीओ कॉलेज में आईने शिक्षण मेळवी शके तेम नथी, तेमज एमना स्वास्थ्य उपर पण गंभीर प्रश्नो उभा थई रह्या छे। तो आवा समय बाळक घरे बेसीने पण शिक्षण मेळवी शके તે માટેનો આપણી કોલેજ દ્વારા એક નવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો મને આશા છે કે દરેક વિદ્યાર્થીના સાથ અને સહકારથી આપણે ઓનલાઈન શિક્ષણના કાર્યને સાર્થક કરીશું। જય હિંદ વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમ 5 સ્ટેટિસ્ટિક सब्जेक्ट में चैप्टर नंबर 4 विकलनना धंधाकीय क्षेत्र उपयोगों चैप्टर विषे हवे आज आपणे अभ्यास करिए। तो मित्रों, विकलनना धंधाकीय क्षेत्र उपयोगों आ चैप्टर की थोड़ी बेजिक माहिती लई आप पछी आपणे एक्जाम्पल पर जाइए। सौ प्रथम तो आ चैप्टर में आरमेक्स एटले के महत्तम आवक एनो संकेत छे, अने आरमेक्स एटले के महत्तम आवक शोधवा माटेनुं सूत्र छे आर बराबर एक्स इंटू पी। हवे मित्रों, अमुक संकेतो पण छे, जेम के आर एटले इनकम, एने आवक तरीके ओळखवामां आवे छे। सी एने खर्च तरीके संकेत तरीके ओळखवामां आवे छे। पाई के नफा माटेनो एक संकेत छे, अने मित्रों नफो एटले के पाई नुं सूत्र पण छे के आवक माइनस खर्च। तमे आवक माथी खर्चा बाद करो जे वधे ए तमारो नफो छे। हवे आपणे एक्जाम्पल उपर जईए। મિત્રો, એક્ઝામ્પલ નંબર 9 આપણે આજે જોઈએ વિકલન નામના ચેપ્ટરની અંદર। તો એક્ઝામ્પલ નંબર 9, હવે મિત્રો એમાં આપણને એવું કીધું છે કે જો માંગનું વિધેય p બરાબર 7500 માઇનસ એક્સ નો સ્ક્વેર અપોન 100 હોય તો મહત્તમ આવક શોધો, અને કઈ કિંમતે આવક મહત્તમ થશે એ પણ આપણે શોધવાનું કીધું છે। તો સૌ પ્રથમ આપણે જે એની અંદર વેલ્યુ આપેલી છે પીની, પી બરાબર 7500 માઇનસ એક્સ નો સ્ક્વેર અપોન 100 એટલા આપેલા છે। હવે આપણે સૌ પ્રથમ આવક શોધીશું। તો આવક એટલે કે આર મેક્સ, આરની મહત્તમ આવક, તો આરનું સૂત્ર છે એક્સ ઇન્ટુ પી, એક્સ ઇન્ટુ પી। હવે મિત્રો, એક્સ બરાબર કોઈ કિંમત આપેલી નથી જે આપણે શોધવાની છે, અને પી બરાબર આપણને આપી દીધેલો છે, કૌંસમાં લખીએ 7500 માઇનસ એક્સનો સ્ક્વેર અપોન 100। હવે એક્સનો આપણે ગુણાકાર કરીએ ખેકા પદ સાથે, તો 7500 એક્સ માઇનસ એક્સનો ઘન અપોન 100 એટલા થશે મિત્રો। હવે આપણી પાસે આપણને
75 એક્સ માઇનસ એક્સ નો ઘન અપોન 100 એટલા આપેલા છે. હવે આપણે એનું વિકલન કરીશું તો 75 એક્સ નું વિકલન કેટલું થશે? 75 થશે. માઇનસ એક્સ ના ઘન નું વિકલન કેટલું થશે? તો ઘાત આગળ આવી જશે અને એક્સ નો વર્ગ અપોન 100 નું વિકલન શૂન્ય થઈ જશે. જો આપણે કરીએ જે પણ 75 ફરીથી એક વખત મિત્રો લખું છું જેથી સ્પષ્ટ ખ્યાલ આવે. 75 એક્સ માઇનસ એક્સ નો ઘન અપોન 100 એટલી વેલ્યુ આપેલી છે. હવે આપણે ડીઆર અપોન ડીએક્સ કરીએ. આ વિકલનનો સંકેત છે. ડીઆર અપોન ડીએક્સ બરાબર 75 એક્સ નું વિકલન કેટલું થશે મિત્રો? 75 થશે. અને વિકલન નામનું આપણું ચેપ્ટર છે જેના અંદર બહુ વિસ્તારથી વિકલન કરવાનું આપણને શીખવવામાં આવ્યું છે. તમને મિત્રો એમાં ખ્યાલ ન હોય તો વિડીયો આગળ જોઈ શકો છો. વિડીયો દ્વારા તમે સમજ મેળવી શકો છો. એક્સના ઘનનું વિકલન કેટલું થશે? તો ઘાત આગળ આવી જશે એટલે 3x નો વર્ગ એટલું મિત્રો એનું થશે અપોન આખી આખા પદની નીચે 100 હોય તો મિત્રો શૂન્ય થઈ જશે. તો આપણને હવે શું બાકી રહ્યું છે? તો 7500 માઇનસ 3x નો વર્ગ એટલો મિત્રો આ જવાબ આપણી પાસે બાકી રહેશે. હવે આપણી પાસે એનો આપણે ઉકેલ મેળવીએ તો 7500 એ માઇનસ 3x નો વર્ગ છે તો બરાબરની પેલી સાઈડ આપણે લઈ જઈશું. આપણી પાસે 7500 બરાબર 3x નો વર્ગ. હવે આજે તે 3 ગુણાકારમાં છે એને આપણે ભાગાકારમાં લઈ જઈશું. તો 7500 ભાગ્યા 3 બરાબર એક્સ નો વર્ગ એટલું વધે છે. હવે મિત્રો 7500 ભાગ્યા 3 કરશો તમે એટલે તમારે 2500 આવશે. સોરી 2500 બરાબર એક્સ નો વર્ગ વધે છે. હવે કોઈ પણ નો વર્ગ હોય મિત્રો તો એની સામેની બાજુએ તમે વર્ગમૂળ કરી શકો છો એનો વર્ગ કાઢવા માટે. એટલે વ્યવસ્થિત લખવું હોય તો એક્સ બરાબર વર્ગમૂળમાં તમે 2500 લખી શકો. એટલે એક્સ ની વેલ્યુ આપણને 50 મળે છે. હવે મિત્રો જે એક્સ ની વેલ્યુ છે એક્સ ની કિંમત છે એ તમે પી નામના જે સૂત્ર છે એમાં તમે મૂકશો પી નામની તમારી વેલ્યુ અંદર તો તમને એનું મહત્તમ આવક આપણને મળશે. ચલો મૂકીએ તો પી નામની આપણી પાસે જે વેલ્યુ આપેલી હતી તે પી બરાબર 7500 માઇનસ એક્સ નો સ્ક્વેર અપોન 100. હવે એમાં એક્સ બરાબર 50 મૂકતા મિત્રો મેં સાઈડમાં તમારી જમણી બાજુ ઓલરેડી મેં દાખલો ગણેલો છે તમે જોઈ શકો છો. એને બહુ સરસ રીતે અહીં આ ટેબ્લેટમાં એના રાઇટિંગ થોડી સારી નથી પણ મિત્રો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. લખવામાં પણ એ થોડું અગવડતારું સાબિત થાય છે તો કંઈ વાંધો નહીં. એક્સ બરાબર 50 એ કિંમત આપણે એના અંદર મૂકીએ તો લખીએ 7500 માઇનસ 50 નો વર્ગ અપોન 100. 7500 માઇનસ 50 નો આપણે વર્ગ કરીશું એટલે 2500 ભાગ્યા 100 એટલે આપણને અહીં જવાબ મળશે. 7500 માંથી તમે 2500 બાદ કરશો એટલે 5000 ભાગ્યા 100 એટલે કે તમને પી ની વેલ્યુ 50 મળે છે. આ મિત્રો તમારો જવાબ છે. મને આશા છે કે તમને ખ્યાલ આવ્યો હશે. ના આવ્યો હોય તો આજમાં જ વિડીયોને તમે 2 વખત જોવા જોશો તમને બહુ સરળ છે મિત્રો તમને ખ્યાલ આવી જશે. ચલો હવે એક બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ. મિત્રો મિત્રો આપણે હવે એક્ઝામ્પલ નંબર 10 પણ જોઈએ. એક્ઝામ્પલ 10 હવે મિત્રો એક્ઝામ્પલ 10 ની અંદર તમે જોશો તો એમાં આપણને રકમ એવું કહે છે
જો એક્સ ની વસ્તુઓ માટે ઉત્પાદન ખર્ચ સી બરાબર એક્સ નો સ્ક્વેર અપોન 25 માઇનસ 6x પ્લસ 100 હોય તો સાબિત કરો કે 75 એકમો માટે ઉત્પાદન ખર્ચ ન્યૂનતમ થાય. મિત્રો, રકમ કદાચ થોડી આડાઅવળી હોય તો તમે સાઈડમાં તમારી જમણી બાજુ ઓલરેડી એક્ઝામ્પલ મેં ગણેલો છે, તમે જોઈ શકો છો. હવે આપણે સૌ પ્રથમ જે પણ આપણી પાસે સીની વેલ્યુ આપેલી છે એમાંનું વિકલન આપણે કરીએ તો આપણે લખીશું કે ડીસી અપોન ડીએક્સ બરાબર 0 મુક્તા જો જે પણ મૂકીને આપણે એનું વિકલન કરીએ તો સૌ પ્રથમ એક્સ નો સ્ક્વેર છે એનું વિકલન 2x થશે. અને મિત્રો અહીં જોજો, ભાગાકારમાં આખી આખા પદની નીચે 25 નથી, ફક્ત એક્સ ના સ્ક્વેરની નીચે 25 છે. એક્સ નો સ્ક્વેર માઇનસ 6x પ્લસ 100 ના નીચે 25 હોત તો આપણે આગળના એક્ઝામ્પલમાં કર્યું એ રીતે જેનું ભાગાકારમાં 25 છે એને આપણે શૂન્ય કર નાખવા, જેનું વિકલન શૂન્ય થાવ. પણ એ ફક્ત એક જ પદ છે, આખી આખું પદ નથી, તો એના નીચે જે 25 છે એમના એમ આપણે 25 લખવા પડશે. માઇનસ 6x નું વિકલન કેટલું થશે તો 6 થશે, પ્લસ 100 નું વિકલન 0 થશે. હવે મિત્રો આપણી પાસે શું વધ્યું છે, તો આપણી પાસે 2x અપોન 25 માઇનસ 6 એટલું વધ્યું છે, બરાબર આપણે 0. હવે મિત્રો 6 ને બરાબરની પેલી સાઈડ લઈ જઈશું એટલે 2x અપોન 25 બરાબર 6. હવે મિત્રો 25 છે, ભાગાકારમાં છે, ગુણાકારમાં જતા રહેશે એટલે 2x બરાબર 6 × 25 150 2x બરાબર 150, 2 છે ભાગાકારમાં લઈ જઈશું એટલે x બરાબર 150/2. એટલે આપણને x ની કિંમત અહીં x બરાબર આપણને 75 એકમો મળશે, એ આપણો જવાબ છે. 75 એકમો ઉત્પાદન ખર્ચ એ ન્યૂનતમ થશે. આશા છે મિત્રો તમને આ એક્ઝામ્પલ પણ ખૂબ ખ્યાલ આવ્યો હશે. મિત્રો, ટેકનોલોજીના માધ્યમથી તમને શીખવાડવા માટેનો એક પ્રયાસ કર્યો છે. મને આશા છે કે તમને ખ્યાલ આવ્યો હશે. ધીમે ધીમે બીજા પણ વિડીયો આપણે મૂકીશું, તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો. થેન્ક યુ. સી યુ સૂન.